હવે મિત્રો આ ત્રણ રોગ આવે આ ત્રણ રોગ વિશે માહિતી આ ત્રણ રોગ ના આવે એના માટે હું તમને થોડી ઘણી માહિતી આપું કે આપણે આટલો આટલો કરવાથી આ ત્રણ રોગ આવતા નથી કારણ કે પહેલા આપણે તરાવ બાંધતા પહેલા પાર બાંધી લઈએ તો તરાવ ફાટે નહીં પછી રોગ આવી ગયા પછી અટકાવો બહુ મિત્રો મુશ્કેલ છે તો મિત્ર એક હાલનો એક તમે નામ સાંભર્યું હશે ઘણે નહીં સાંભર્યું કોગો ફીવર મિત્ર આ કોગો ફીવર કઈ રીતનું નામ પડ્યું આપણા વિશ્વમાં સૌ પ્રથમ વાર ઓગણીસો ચુમ્યાલીસ માં ક્રિમિયા ક્રોગોમાં વાયરસ જોવા મળ્યો હવે મિત્ર હવે ક્રોગો દેહ છે એના માટે એનાથી કોગો ફીવર નામ પાડવામાં આવ્યું તો હું તરીકે હવે અહીંયાથી બેઠો ક્રોગો દેહ ત્યાં આવ્યો કોગો મિત્ર આપણે ભારતના પશ્ચિમ છેડે જે ગુજરાત આવેલું અહીંયા અમારે છેલ્લે કચ્છ આવેલું અને કચ્છમાં હું અહીંયા અત્યારે વાગડ બોલો છું તો વાગી આમ પ્રસાર થાવ એટલે મિત્ર કોટેશ્વર આવે સેલો શરદ પછી અરબી સમુદર આવે અરબી તે સમદર સાઉદી અરેબિયા આવે સાઉદી અરેબિયા ટેકડે સમદર આવે ઈ સમદર ને પહેલે કાંઠે દક્ષિણ આફ્રિકા દક્ષિણ આફ્રિકાને પહેલે કાંઠે એક દેહ મેલી ઓરો પછી એક દેશ મેલીને ઓરો ઈ ક્રોગદેહો રખવામાં આવે છે સૌ વાર ઓગણીસો ચુમ્યાલીમાં જ્યાં ઈ ધોરામાંથી આવેલ હતો ઇતળી કેળવાથી તો મિત્રો આજે દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે તો મિત્રો ઓગણીસો ચુમ્યાલીસ માં ઈ દેહમાં આવ્યો ત્યારબાદ ઓગણીસો ઓગણીસ માં ઈ ક્રોગો દેશમાં મોટા પ્રમાણનો વાયરસ વધારે ફેલાયો પાછો અહીંયા ઓગણીસો ઓગણા સિતર માં વધારે ફેલાયો ત્યાર બાદ બે હજાર એકમાં પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા અને ઈરાનમાં આ રોગ જોવા મળ્યો અને ત્યારબાદ બે હજાર અગિયારમાં આપણા ગુજરાતમાં આ રોગ જોવા મળ્યો તો મિત્રો આ ક્રોગો વિશે સમજીએ કે ક્રોગો જ્યાંથી જન્મ છે કોગો ફીવર અને કો કોગો ફીવર જેમાંથી થાય છે તો આલો વિશે આપણે જાણીએ તો મિત્ર કોગો ફીવર આરોગ પશુમાંથી ફેલાય છે આરોગ પશુ પશુઓની ચામડી પર ચોટેલા હની મોરલ જે આ પશુ દેખાય છે આની ચામડીમાં હની મોરલ નામનો પરજીવ રોગનું વાહક થાય છે હવે આ મિત્ર આ પશુમાં એક ઇતડી એવી હોય કે બધા હોય પણ ચાક ચાક જગ્યા એ પશુમાં જોવા મળે તો ઇતરડી કડવાથી અથવા અસર થાય છે ઈતળી પાછી આપણને જાય ગમે ત્યાં એની અસર પાછી ત્રણ થી સાત દિવસ માં થાય છે ઈતરડી ગાય ભેંસની પોસણીમાંથી ફેલાય એની પોંસણીમાંથી ઇતળી ફેલાય છે માલધારીઓ પશુપાલકો આ રોગ થવાનો શક્યતા વધારે હોય છે તો મિત્ર કોગો ફ્લુ ફીવર આપણને થાય એને આપણા શરીરમાં કયા લક્ષણો દેખાય તો આપણે મુદ્દા જોઈએ તો મિત્ર એક તો પેલો તાવ આવો બીજો મિત્ર મુદ્દો છે મોસ્પેથીમાં દરજ થવું ત્રીજો મિત્ર છે મિત્રો માથાનો દુખાવો રેવા ખ્યાજ કરવો ચોથો મુદ્દો છે ચક્કર આવવા પાંચમો મુદ્દો છે પીઠ નું દરજ્જ થવો અને મિત્ર છઠો મુદ્દો છે આંખ થાવી થો મુદો છે ઘરું બેસી જવું આઠમો મુદ્દો છે ઝાડા ઉલટી થવી નવમો મુદ્દો છે મિત્ર શરીર પર લાલ ચમકા અને મુદ્ર મુદ્દો છે મિત્ર સિદ્ધરીઓમાં લોહી આવવું સિદ્રોમાં અને મિત્ર આ ત્રણ થી નવ દિવસમાં રોગ ફેલાઈ જાય છે વાયરસના લક્ષણો તો અને અટકાવવું બહુ મુશ્કેલ છે તો મિત્ર હતા આ કોગો ફીવરનો રોગની વાત કરી હવે મિત્ર તમને હું ભેગે ભેગી મેલેરિયાની વાત કરી દઉં પછી ડેન્ગ્યુની વાત કરું અને છેલ્લે તમને આ આપણે જે ધોળાની પથારીમાં કઈ કઈ દોવાનો ઉપયોગ કરો એ દોવા સાંટી અને તમને બતાવી દઉં આજે વિડીયોમાં આટલા ત્રણ મુદ્દા દરેક વિડીયો મારો જોતા રહેજો અને મિત્ર હું આ જે મેં સમાચાર થકી વિડીયો મેલ્યો છે મારા કને કોઈ ડિગ્રી નથી કે હું કંઈ ભણ્યો નથી હાથ જ ભણ્યો છું પણ મારા અનુભવ પ્રમાણે તમારે જે આટલો કરશે તો રોગ અટકાવશો એની બધાને નોંધ લેવાની કાલે તમે આવીને એમ કહો કે તમે આગળ ડિગ્રી નથી ને આટલું બધું કે મિત્ર એવું નથી હું મેડિકલ સાયન્સ કે એન્ટીબાયોટીક કે તમને બતાવીશ નહીં કે હું નથી એવા ક્રોસ કરતા હું તો સેવા માટે આ વિડીયો તમને તમારા નિરોગ શરીર રહેવા માટે મિલ્યો છે તો મિત્રો હાલો આપણે મેલેરિયા થી વાત કરીએ આપણે તો મિત્રો મેલેરિયા નું મચ્છર ગંદરા પાણીમાં થાય છે ગામ હોય તળાવ હોય કે અથવા ઝીણું ઝીણું પાણી ભેગો થતો અને પાણી પાછું એકઠક ભેગો થતો એમાં મેલેરિયા મસર થાય તો મિત્રો ઈ મેલેરિયાના મચ્છરથી રોકવા ઈ પાણીને ઢંકી લઈ આવી ઉલેચી બહાર કાઢી નાખવું હોય બહાર કાઢ્યા પછી ઈ કડડામાં ડીડી કી કે અને કેરોસન સા નાખે નાખો જોઈએ તેથી કરીને એ મેલેરિયાના મચરનો નાશ થાય અને મિત્રો આપણે ઘરે કોઈ જાય ગંદરી જગ્યા હોય છે તમે એક દોવા સાટી નાખો તો એ મચર મરી જાય છે અને મિત્રો આથી મેલેરિયાની વાત મેલેરિયા સાધો ઝેરી મેલેરિયા સ્ટાર્ટમાં તમને અસર જોવા સાદાની દવા ન કરાવો પછી ઝેરી મેલેરિયા થઈ જાય તો અહીંને આપણે અટકાવવું મુશ્કેલ થઈ પડે મિત્રો તો એનાથી આટલું સુરક્ષિત રાખો અને મિત્રો મેલેરિયાથી તમે બચો ઘરે દુઆ સાતો મચ્છર મારવાની અને મિત્રો આપણે ડેન્ગ્યુની વાત કરીએ ડેન્ગ્યુ તો આ તમારે ચોખામાં આટલાના એના જે ઈંડા હોય છે એ મોટા થાય ને તમારે ઘરમાં આવીને કેળી જાય ને પછી દવાખાને જવું પડે તો મિત્રો એથી પહેલા તમારે દવાખાને ન જવું પડે તો મિત્ર દરેક વ્યક્તિ આપણે ભાદરવીથી કાતક મહિના સુધી કેટલો લીટર પાણી પીએ છે એક વ્યક્તિ વી લિટર પાણી પીતો હોય તો દીવ ગયાના પરમાં વી લીટર પાણી ગરમ કરી અને ટાઢા માટલામાં ધારી દો પછી આખો દિવસ એમાંથી પીવાનું અને બીજા દિવસ એ રીતના કરવાનું અને જેટલા માટલા તમારે પડ્યા હોય કે ચોખ્ખી જેવી જગ્યાએ તમારું થાંભું પડ્યું હોય તાકો હોય એમાં તમારે ચોખ્ખું પાણી ભર્યું હોય એને બહાર કાઢી નાખો અને ટાંકાને ભૂકીથી લપેટી નાખો એટલે એ ડેન્ગ્યુ ના જે ઈંડા કે ડીંગુ રહેતો હોય છે એ સાફ થઈ જાય છે દોવા સાથે ડેન્ગ્યુ ની વાત કરી હતી તો મિત્ર હાલો હવે તમને આપણે કોગો ફીવરમાંથી આવીએ તો કે કોગો ફીવર જે આપણે આ ઢોરાની તમને બતાવી ઢોરાની જે આ ચામડીમાંથી તમારે જે રોગ થતો હોય છે તમારે આ રોગ કોકો ફીવર જે એમાં ઇચેડા હોય છે તો મિત્રો એના માટે તમારે શું કરવાનું સ્ટાર્ટ હું સામગ્રી લઈ પંપથી દોવા સાટી બતાવો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ મિત્ર એક આ પાણી લેવાનું હાલો મિત્ર સ્ટાર્ટ કર્યા કોઈ પંપ હોય કોઈને સગવડ ન હોય તો આ તમારે પંપ લઈ લેવાનો જ્યાં રાપર કિરાણાની દુકાનોમાં હાર્ડવેરની દુકાનમાં જડે અને મિત્ર બે મોજા લઈ લેવાના અને મિત્ર આ એસી ફીટ લઇ આવવાનો કારણ કે ખેડૂત ના હોય તો ખેડૂત કાનથી થોડો એક ઢાંકડો ઉધારો લઈ આવવાનું લઈ જવાનું મિત્ર આ છે તમારે ઈતેડ અમાર્યા ની નામ છે સાયપર મેથીયમ અને આ એસી ફીટ તો મિત્રો હાલો આપણે સ્ટાર્ટ કરી પંપ માં પાંચ લીટર પાણીમાં પાંચ એમ નાખવાની આ મિત્ર પાંચ લિટર પાણી છે અને આ મિત્ર પાંચ એમ દોવા નાખી દેવાની અને મિત્ર આ દસે એમ એલ આ નાખવાની પાવડર જે એસી ફીટ ઘણા ઝીણા ઝીણા છે અને પાછો તમારે પાણી માથે નાખી દેવાનું તેથી કરીને તમારે ઈતેડા મરી જાય કોગો ફીવર હોય એ પાછો મરી જાય આવા તમારે અઠવાડિયામાં બે છંટકાવ કરવાના તેથી કરી તમારે કોગો ફીવર કોઈથી ધોરામાં આવશે નહીં અથવા તમારે ધોવા ધોરા દોશ્યો કે ધોરા બાંધતા કે તમારે સાણ ઉપાડતા કે એ તેડું કરશે નહીં તો મિત્ર હાલો આપણે પંપ થી તમને સ્ટાર્ટ કરી અને દોવા બતાડું આ મિત્ર આ રીતના તમે ધોરાની પથારીમાં દોવા છાંટી લેવાની અને દો આ છાંટતા પહેલા તમારા ધોરાને કિલ્લા છોડી નાખવાના અને હાથે પહોંચવાના અથવા બીજી જગ્યાએ બંધ નાખવાના તમારા મિત્રો મસરાય નહીં થાય તો મિત્રો તો મિત્ર બસ વિડીયા માટલો એક આડબી તમારે અઠવાડિયે પાંચ લિટર પાણીમાં પાંચ એમએલ નાખી અને તમારે ધોરાની પથારીમાં છંટકાવ કરવાનો અને મિત્ર બીજું ઈ કે ધોરાની પથારીમાં છંટકાવ કર્યા પહેલા ધોરાને બધાને છોડી લેવાનો ઘાસના ઊંઘ હોય અને ધોરાને પાછા સાંજ એમએલ દેવાનો અને મિત્ર બીજું એક છે કે તમારે ધોરાને ઘણા ઈતેળા વાગ્યા હોય તો આની એક લિટર પાણીમાં ત્રણ એમએલ નાખી અને ધોરાની ચારીકોરે આમ ચોપડી અને પાછો ધોરણ નવરાવશો એટલે તમારે બધા તેડા ખરીદે છે અને મિત્ર જે કાર્ગો કોગો ફ્લોની ફીવરની જે ઇતરડા હોય એનો નાશ થઈ જાય તો મિત્રો બસ વિડીયામાં આજે આટલું નિરોગી રહ્યો અને સ્વસ્થ રહ્યો અને આવો ડોવાનો છંટકાવ કરો આ બે ત્રણ મહિના તેથી કરીને તમને આવા કોઈ રોગ આવશે નહીં પહેલા તો જે કી છાંટો આવતા એ નથી આવતા આવે તો મિત્રો બસ વીડિયોમાં આટલું હું આવા નવા નવા તમને બતાવતો રહી તમે સબસ્ક્રાઈબ કરો તો કંઈ નહીં તમે આ સાંજ છો તમને તાવ નહી આવે તો મને પૂર્ણ મળશે તો બસ જય મિત્રો બાપ